भारत माता की પરિવાર દ્વારા પોતાના વતન નું ઋણ ચૂકવવા માટે, કમાવવા માટે નહીં પરંતુ સેવા કરવા માટે આ રૂરલ એરિયામાં બનાવી છે, એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે એમના અને ગુજરાત સરકારના સાત સંકલ્પો બેટી બચાવો બેટી પઢાઓ કહું તાળીઓના જોરદાર ગડગડાટથી મિત્રો વધાવી લઈશું. આભાર રાજેશભાઈ. માતાજી આભાર સાહેબ. ત્યારબાદ સંત નું સન્માન થઈ રહ્યું છે, આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લઈશું. ગિરનારની ગોદમાં આદરણીય શ્રીનાથ બાપુનો ખૂબ સરસ આશ્રમ આવેલો છે. આભાર રાજેશભાઈ. કેન્સરના દર્દીને ઘર આગળ સારવાર મળી રહે તે માટેની વાત અમે કિરીટભાઈ સાથે ડિસ્કસ કરી તો કે ના, આપણે અહીંયા કરી શકાય. અને આ જગ્યા એક એવી છે જૂનાગઢની કે જેમાં અમરેલી હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય કે જૂનાગઢ હોય, કે તમામ જિલ્લાના નાગરિકો 100 કિલોમીટરના અંતરમાં કે સવારે જો નીકળે ઘરેથી તો કલાકમાં અહીંયા પહોંચી જાય. માટે અમે શરૂઆતમાં જે ઓપરેશન શરૂ કર્યા મોઢાના અને ગાલના જે લોકોએ ઓપરેશન કરાવેલા હશે તે ઓપરેશનનો ખર્ચો આપણી હોસ્પિટલમાં 50,000ની અંદર પણ એ ઓપરેશન ખાવા પીવા દવા દારૂ સાથે ઘરે પાછો પોતાના એક પણ એ કર્યા વગર જઈ શકે તેવો પ્રયત્ન અમે શરૂઆતમાં સાહેબ આદર્યો. અને એ જ વખતે, અને હું એટલો નસીબદાર છું કે ભગવાન હંમેશા મારા માટે રાજમાર્ગ નક્કી કરે અને મારા ધ્યેય અને સંકલ્પને અનુરૂપ લોકોને મન બદલાવી શકે, પણ સરકાર પણ આ દિશામાં પ્રયત્નશીલ થાય એ મેં દરેક ક્ષણે સાહેબ અનુભવ્યું છે જ્યારે આ પ્રયત્ન કર્યો. અને એ જ વખતે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના શરૂ થઈ અને એનાથી અમને જે અમારી અમારો જે દ્રઢ સંકલ્પ હતો એને જબરદસ્ત બળ મળ્યું. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કારકિર્દી અને વધુ ને વધુ પૈસા કમાવાની લાલચમાં ખૂબ આગળ વધતું હોય છે. આ બંને ડોક્ટરો આ જ વસ્તુ મોટા શહેરમાં મોટી ફી સાથે કરી શકા હોય, પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ અને પરમ વાવડીમાં એમના પરિવારમાંથી એમને પોતે કીધું ને કે નાનપણમાં ગરીબી મેં જોઈ છે, એક એક રૂપિયાનું મૂલ્ય મને સમજાણું છે. અને ત્યારે કે આપણું ગુજરાત આવા અનેક લોકોથી, સેવા ભાવનાના ભાવ ધરાવનારા લોકોથી આજે સમૃદ્ધ છે,
અને એને કારણે છેવાડાના માનવીને પડતી મુશ્કેલી એના ઉપચાર કરવા માટે સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ એ પણ તત્પર હોય છે. અને દેવામાં ડૂબી જાય અને આ વ્યથા અને પોતે આયુષ્યમાન ભારતને હજી એક વર્ષ થયું છે, હજી તો બધાનું રજીસ્ટ્રેશન ચાલે છે, એના કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. લાભ કુટુંબોએ આ આયુષ્યમાન ભારતનો લાભ લીધો અને સારવાર લીધી છે. એ માં અમૃતમ અને વાત્સલ્યમાં અને હવે આયુષ્યમાન ભારતમાં કન્વર્ટ કરીને 70 લાખ અને એમાં એને 1 રૂપિયો પણ દેવો ન પડે.